हेलो दोस्तों, मैं निश्चित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज, एक दफा फिर हम आपके साथ जुड़े हमारे एक और सक्सेसफुल पेरेंट्स को लेके, जिनको रिसेंटली ही यूएस का विजिटर वीजा यानी B1 B2 वीजा लगा है, वो भी उनका सन वहां पर है। अगर इसी तरह आपका भी सन या डॉटर यूएस में पढ़ रहे हैं या वर्क परमिट पे है या फिर H1 वीजा पे है या फिर OPT पे है, और अभी तक अगर आपने US वीजा अप्लाई नहीं किया है तो तुरंत कर सकते हो और इनकी तरह ही आप US वीजा लेके वहां पर उनको मिलने के लिए जा सकते हो। उनका एक्सपीरियंस वीजा में कैसा रहा, आगे की सारी बात करेंगे, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में, क्योंकि ये हमारे जो कस्टमर है वो गुजराती लैंग्वेज में कंफर्टेबल है। चलिए वीडियो को आगे बढ़ाते हैं और गुजराती में उनसे बात करते हैं। परेश भाई, मजामा? बस मजा। તમને યુએસ ના વિઝા મળ્યા? મળી ગયા। તો એની ઉપર પહેલા તમે તમારો થોડો પરિચય આપો, અહીંયા શું કરો છો, કેટલા બાબા બીબી છે અને અહીંયા ક્યાં સુધી તમે કેવી રીતે પહોંચ્યા? હું, મારું નામ પરેશભાઈ પ્રજાપતિ છે। મારે તમે કયા ગામના મૂળ વતની છો? હું અમે ગાંધીનગર આદિવાડા ગામના વતની। અને રહેવાનું ક્યાં અત્યારે? રહેવાનું નવાવાડ જ, અકબરનગર સર્કલ પાસે। ઓકે। મારા અત્યારે અહીંયા ઈંટોનો બ્રિક્સનો બિઝનેસ છે, એટલે એ ચલાવું છું। બરોબર, એની જોડે જોડે બીજો બી બિઝનેસ કરો છો તમે? ફ્રેન્ચાઇઝ રેસ્ટોરન્ટ નો। ઓકે, બેને બિઝનેસ કરો છો તમે? ફેમિલી માં કોણ કોણ છે પરેશભાઈ? મારે બે બાબા છે અને વાઇફ। વાઇફ, બરોબર। હવે તમારા બે બાબાથી એક બાબો, મોટો બાબો છે યુએસ, યુએસ માં છે, એમનો મોટો સન યુએસ માં છે અને એક બીજા કન્સલ્ટન્ટ થ્રુ યુએસ ગયો તો, પરંતુ કેર ઇમિગ્રેશન માં એમને એમની ફાઇલ મૂકવાનું। હા, અને અહીંયા એક ખાસ નોંધવું રહ્યું કે પરેશભાઈને પહેલા પ્રીવિયસ, પરેશભાઈ રિજેક્શન પણ હતું, રિજેક્શન તો હતું રાઈટ, તો બી કેર ઇમિગ્રેશન એ તમને આ વખતે વિઝા આપ્યા? કેર ઇમિગ્રેશન એ આપ્યા। કેવી રીતે, કેમ? એમની મહેનત થી, એમને ટ્રાય કર્યો, એમને કહે છે રીતના સવાલ જવાબ, અમને ક્વેશ્ચન પર આન્સર આપ, સમજાય ને? સમજાય, બધું કર્યું, એ પ્રમાણે અમને વિઝા મળી ગયા। તો તમારે 10માંથી રેટિંગ આપવાનો હોય કેર ઇમિગ્રેશન ને, કેટલા આપશો? 10માંથી 10, કેમ કે એનો સ્ટાફ માં બધા હસમુખ આજા સર, મેમ બધા હસમુખા એવા છે કે આપણને ગમે છે, આપણે ઘર જેવું લાગે, ઘર જેવું લાગે, ઘર જેવું। ગુડ। હવે એમની વાઇફ પણ આપણી જોડે છે, એમની જોડે પણ વાત કરીશું। બેન, તમે તો તમારા સનને પણ યુએસમાં મોકલ્યો બીજા કન્સલ્ટન્ટ થ્રુ, તો એમના જોડે બી તમે તમારી પ્રોસેસ કરી હશે, જાણતા હશો કેરની સર્વિસને બી, હવે તમે જાણી જોઈ, બેમાં તમને કોઈ તફાવત લાગ્યો? શું લાગ્યું ખાસ તફાવત? સ્ટાફ સારો છે અને નોલેજ કે જે સમજવાની પદ્ધતિ ને એમાં શું થોડું તો ના, હું વાંધો નહીં, હું પકડીશ, તમે બોલો। હા, એ સ્ટાફ બી સારા છે અને એમની પદ્ધતિ પણ બહુ સારી છે શીખવવાની। તો તમને આની પહેલા વિઝા નતા મળ્યા રાઈટ? તો થોડો ડર હતો એમ્બેસી માં કે કોન્સ્યુલેટ માં જઈએ તો આ વખત મળશે? ફર્સ્ટ ટાઈમ જે થોડો હતો, અત્યારે આ વખતે તો જઈને આવ્યા એટલે ચાલ હતો, તો આપણે એમની સામે નોર્મલ જ ઉભું રહેવાનું, બિંદાસ। તમે ક્યાંથી ઇન્ટરવ્યુ પાસ કર્યું? મુંબઈ, દિલ્હી? મુંબઈ। મુંબઈ થી જ કર્યું? અને તમને ત્યાંનો અંદરનો માહોલ કેવો હતો આ વખતે? સરસ, ત્યાં બધી ગાઈડલાઈન્સ કરત છે, બધી લાઈન દોરી આપે, બધી લાઈન દોરી આપે છે તમને, અહીંથી આમ જાવ, અહીંથી આમ જાવ, ત્યાંથી આમ આવે। તમને ત્યાં આગળ ગુજરાતી ઇન્ટરપ્રિટેટ આપવામાં આવ્યા હતા? હા, ટ્રાન્સલેટર પણ, ટ્રાન્સલેટર હતા, એ ટ્રાન્સલેટર નો બિહેવિયર, એક ક્વેશ્ચન આન્સર કહેતા હતા, કેવી રીતે આમ એનું નોર્મલ? સરસ, આપણે નોર્મલ સમજાતા હતા। તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ તમારા સ્ટુડન્ટ્સ ના માંગવામાં આવ્યા કે આપો, કે જો આપો? આ બાબાની વિઝા કોપી માંગી હતી, માંગી હતી, અને એવું તમને કેર ઇમિગ્રેશન પણ અહીંયાથી મોકલ્યા હતા કહીને કે ભાઈ કોક એક કોપી માંગશે તમારી, આને આજ આપજો? હા, એમને જાણ કરી દીધેલી અહીંથી કે બાબાને બીજા કોપી માંગશે કે એમ, કે કોઈ પણ કાગળ માંગી શકે છે, કીધેલું જ હતું અને માંગ્યું છે, માંગ્યું છે। તો હવે તમે 10માંથી રેટિંગ આપવાના હોય પરેશભાઈ, તો 10-10 પૂરા? તમે બેન 10માંથી 10, ખૂબ ખૂબ સારું, એનો સ્ટાફ નું બધું એવું ખુશ, ફાઇલ બગાડી હોય તો કેર ઇમિગ્રેશન એમની ફાઇલ સુધારે અને એમને એમના ડેસ્ટિનેશન સુધી, એમના સન સુધી પહોંચાડે, તો મળવા જશો સન ને? હવે 100% ના, અમારો બાબુ ક્યાર નો ઉત્સુક જ છે, ક્યાર નો બોલાવે છે, આજથી 3 વર્ષ પહેલા રિજેક્ટ માર્યા હતા, હવે પાછા જઈએ, પાછા જશો એમ ને, હવે ખુશ ખુશાલ થઈને મળી જાય, મેસેજ આપી દીધા ત્યાં? અરે મેસેજ આપ્યા એને સાથે તો ખુશ થઈને રોવા મંડી બાબુ, ના હોય ધારે રોયો થઈ, પણ ના તમારે એવું નહીં, તમે ઉપરથી સારી વસ્તુ કરી છે, બાબુ ત્યાં રોયો હતો એમ, એ ખુશ થઈ ગયો, 3 વર્ષથી જોયો નથી, હવે જોશો એની જોડે, અને અમને બહુ જ ગર્વ છે બેન કે અમે તમારું કામ કરી શક્યા। હો,
અમને ખરેખર ગર્વ છે. ના બેન થેન્ક યુ. અમે અમને અમને એટલું ખરેખર ગર્વ છે. ભલે વિઝા તો અનેક થતા હશે હે, પણ અમુક ઓછા લોકો હોય છે જે પરેશભાઈ જેવા ઇમોશનલ હોય છે, અને જ્યારે આવા મા બાપને એના સંતાન જોડે પહોંચીએ ને પહોંચાડીએ એની વધારે કોઈ ખુશી નથી, અને એનાથી વધારે કોઈ મૂલ્ય નથી. હું આશા રાખું છું મસ્ત રીતે તમે જાઓ અને તમારા જે 10 વર્ષના વિઝા આવ્યા છે એના ત્યાં તમારા સન જોડે એન્જોય કરો. આવો અહીંયા કામ ધંધો કરો, ફરી પાછા ઈચ્છા હોય એટલી વાર જાઓ અને આવી રીતે મસ્ત રીતે એન્જોય કરો. અમને બહુ જ આનંદ થયો તમારા જેવા કસ્ટમરના સર્વિસ આપીને. રાઈટ, એસે હી ઓર ક્લાયન્ટ્સ કા વિડિયો હમ આપકે સાથ શેર કરતે રહેંગે. અગર ઇસ ચેનલ કો સબસ્ક્રાઇબ નહીં તો તુરંત કીજે લાઈક ઓર ફોલો કરના ભૂલે. પણ અહીંયા કેરમાં બહુ જ આનંદ થયો. બહુ આનંદ થયો. થેન્ક યુ થેન્ક યુ. બહુ ફેમિલી જેવું લાગે અહીંયા. થેન્ક યુ થેન્ક યુ.